અન્ય સમાચારની વાત કરીએ તો પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કેન્દ્રના પેકેજને આવકાર્યું છે. સહકારી આગેવાન શંકર ચૌધરીએ પ્રધાનમંત્રીના પેકેજને મદદરૂપ ગણાવ્યું. ગુજરાતને એનાથી સીધો ફાયદો થશે. રાજ્યના ડેરી ઉદ્યોગ પશુપાલકોને લાભ મળશે. સહકારી બેંકોને પણ આ પેકેજનો લાભ મળશે તેમ તેમણે જણાવ્યું છે. પંદર હજાર કરોડનું ડેરી અને કેટલ ફીડ માટેની ફેક્ટરી બનાવવા માટે ખેડૂતોને સહકારી સંસ્થાઓને પણ એની મદદ કરવા માટેની જે વાત કરી છે. બીજી બાબત, આપણો દૂધની પ્રોડક્ટ એ વૈશ્વિક માર્કેટની અંદર પહોંચી શકે તો તે માટે સર્ટિફિકેશનની વ્યવસ્થા એટલે વેક્સિનેશન અને ટેગિંગ આ બે કરવા માટે 100% વેક્સિનેશન અને ટેગિંગ માટેનો જે નિર્ણય કર્યો એના માટેની જે નાણાંની જોગવાઈ કરી એ પણ ખૂબ ઉપયોગી થશે. અને ત્રીજી બાબત, સહકારી ડેરીઓએ ખાસ કરીને જે બાકીનું બધું દૂધ લીધું ભલે માર્કેટમાં ન વેચાતું હોય તો પણ, દૂધની પ્રોડક્ટો ઓછી વેચાતી હોય તો પણ, બધા ખેડૂત પશુપાલકોનું દૂધ લઈને એમને પૈસા ચૂકવવાની વ્યવસ્થા કરી તો એના ઉપર 2% વ્યાજ સબવેન્શન આપવા માટેનો જે નિર્ણય કર્યો છે, આ બધા નિર્ણયો ખેડૂત અને પશુપાલક લક્ષી છે. ખેતીના બાકીના પાકોની અંદર પણ વેલ્યુ એડિશન થાય અને ખેડૂતને પૂરતો ભાવ મળી રહે તેના માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેનો જે નિર્ણય કર્યો અને એનું પેકેજ જાહેર કર્યું એના માટે પણ હું આભાર માનું છું. અને બનાસકાંઠા જિલ્લામાં સ્પેસિફિક કહું તો મધુપાલન માટેનું કામ જે ચાલુ થયું છે, મધુમાખી પાલન માટેનું, તો એમાં પણ 500 કરોડ રૂપિયાની જે જોગવાઈ કરી છે તો એની જે શરૂઆત કરી છે એમને નવું એક બળ મળશે અને અનેક નવા લોકો આ વ્યવસાયની અંદર પણ જોડાશે અને દેશના પ્રધાનમંત્રીશ્રીનું સ્વીટ ક્રાંતિ માટેનું જે સ્વપ્ન છે એ પણ પૂર્ણ થશે.